नमस्कार जी 24 लाइव न्यूज में आपनु स्वागत छे। मोहरमना योमे आसुराना दिवसे मोहसिने आजम मिशन राजपीपड़ा द्वारा इंडियन रेडक्रॉस सोसायटी राजपीपड़ा खाते ब्लड डोनेशन केम्पनु आयोजन करवामां आव्युं हतुं। इंडियन रेडक्रॉस सोसायटी राजपीपड़ा खाते मोहसिने आजम मिशन द्वारा ब्लड डोनेशन केम्पमां राजपीपड़ाना नवयुवानोए भाग लीधो हतो। भाग लीधेल इकबाल पठाण, आसिक भाई तेमज साजिद भाई, सामीर भाई अने जुनेद भाई मंसूरीए ब्लड आप्युं हतुं अने आ तमाम नवयुवानोए रक्तदान करीने बीजाने जिंदगी बचावानो प्रयास कर्यो हतो। ए माटे मोहसिने आजम मिशनना प्रमुख शाहनवाज पठाण अने मिशननी टीम अने केम्पमां हाजर रहेला, जेमां राजपीपळा नगरपालिका पूर्व सभ्य ईलूभाई बक्षी, राजपीपळा नगरपालिका सभ्य लालूभाई सोलंकी, आदिलभाई पठाण एडवोकेट, तेमज इम्तियाज नकुम અને ઇમરાનભાઈ રાઠોડ, મુસાભાઈ ચાવાળા અને ઇરફાનભાઈ ખોકર, નિઝામભાઈ રાઠોડ અને પત્રકાર આરિફભાઈ જી કુરેશીએ રક્તદાન કરનાર નવયુવાનોને શુભેચ્છાઓ પાઠવી હતી। ગૌતમ વ્યાસ, બ્યુરો રિપોર્ટ, નર્મદા। આજરોજ મોહરમ પર્વ નિમિત્તે યોમે આશુરાના દિવસે આજ બલિદાનનો સૌથી મોટો દિવસ છે। અમારા પૈગંબર સાહેબના નવાસા ઇમામ હુસેનનો શહીદીનો આજે દિવસ છે, તે નિમિત્તે મોહસિને આઝમ મિશન દ્વારા અને એમના વોલન્ટિયર અને નવયુવાનો દ્વારા આજે રક્તદાન કરવા માટેનો એક નિર્ણય કરવામાં આવ્યો હતો, જે સંદર્ભે આજે અહીંના અમારા મોહસિને આઝમ મિશનના નવયુવાનોએ રક્તદાન કરેલું છે અને એમને અમે શુભેચ્છાઓ આપીએ છીએ। એક માનવતાની મહેક પ્રસરાવી છે અને અમે લોકો સમાજને અને બીજા અન્ય સમાજોને પણ અમે લોકો આહવાન કરીએ છીએ કે લોકો એક જિંદગી બચાવવા માટે રક્તદાન કરે અને જરૂરથી રક્તદાન કરે। મારું નામ આદિલ કાઝી। અચ્છા, આજે મુસ્લિમ ભાઈઓનો પવિત્ર તહેવાર મોહરમ છે। મોહસિને આઝમ મિશન દ્વારા બહુ લોકકલ્યાણનું બહુ સારું કામ કરવાનો આપણે બીજે વિચાર આવ્યો છે, એ ખરેખર પ્રશંસાને પાત્ર છે, અભિનંદનને પાત્ર છે। રક્તદાન મારા અનુભવ પ્રમાણે રાજપીપળા ખાતે બહુ ઓછા મુસ્લિમ બિરાદરો આવે છે, પણ તમે જે અભિયાન આજે શરૂ કરવા જઈ રહ્યા છો કર્યું છે એને ખરેખર બહુ વખાણવાલાયક છે। હું આશા રાખું છું કે તમે આ અભિયાન આગળ ધપાવજો, વધારજો અને વધારેમાં વધારે મુસ્લિમ દીકરાઓ છોકરાઓ આગળ આવે, રક્તદાન કરે, માનવ જિંદગી બચાવે। રક્તદાન કરવાથી ખરેખર જિંદગી બચે છે એમાં બે મત નથી। સુવાવડનો કેસ હોય, એક્સિડન્ટનો કેસ હોય, સિકલ સેલનો કેસ હોય, ઇમરજન્સી કોઈ પણ બીજું હોય, એક્સિડન્ટ કે આથી કોઈ વાત કરીએ એમ તો આ દરેકમાં રક્તની અવારનવાર જરૂર પડે છે। અને ઘણીવાર તો એવું બનતું હોય છે અમુક ઇમરજન્સીમાં કે 8-10 બોટલ જરૂર પડે એક જ દર્દીને, તો એવું પણ વ્યવસ્થા અમે કરીને દર્દીને બચાવવા પ્રયત્ન કરીએ છીએ। એક નાની વચ્ચે તમને કમેન્ટ કરી દઉં, આપણે બ્લડ બેંક શરૂ કર્યા 6 વર્ષ થયા, પહેલાં આપણે જવું પડતું હતું બરોડા, ભરૂચ કા સુરત બ્લડ લેવા માટે, બરાબર? હવે જો સગાવાળા લેવા જઈને પાછા આવે તો 4-6 કલાક થઈ જાય। અચ્છા, દર્દીને જો ત્યાં મોકલવા પ્રયત્ન કરીએ તો રસ્તામાં કઈ ઝૂકતું બની જાય, એના બદલે જે ઘરઆંગણા જે આપણા ઘરઆંગણે જે સગવડતા ઊભી થઈ છે બ્લડ બેંકની, તો એનો બધા લાભ લો, બધા આગળ આવો, બધાને તમે પ્રોત્સાહિત કરો અને બ્લડ બેંક સારી રીતે કેમ ચાલે, લોકોને બ્લડ ઇઝીલી કેમ મળી જાય, બરાબર? હવે રક્તદાનમાં કેવું છે કે તમે એડિટ કરી દેજો, રક્તદાનમાં એવું છે કે આપણે જે બ્લડ લઈએ એને 30 દિવસમાં આપણે યુઝ કરી નાખવો પડે એવો નિયમ છે, બરાબર? એટલે હવે આપણે તમે રક્ત આપ્યું અને 30 દિવસ આપણે વપરાઈ ગયું, પછી તમે ક્યારેક અમારે ઘણીવાર ક્યારેક ટસલ થાય છે કે ભાઈ તમે સાહેબ મેં બ્લડ આપ્યું તો બ્લડ આપતા નથી, પણ અમારે લિમિટેશન છે એ વખત તારે કે લોહી ના હોય અને 30 દિવસ વાપરી નાખ્યું હોય, પણ તમે મારો કોન્ટેક કરશો તો હું ગમે તેમ કરીને બ્લડની વ્યવસ્થા કરવા પ્રયત્ન કરીશ, તમારે જરાય મૂંઝાવણું નહીં। મારી તમને બધાને શુભેચ્છાઓ છે, હાર્દિક અભિનંદન છે। હા, આઈ એમ ડૉક્ટર જે એમ જાદવ, બ્લડ ટ્રાન્સફ્યુઝન ઓફિસર, રેડક્રોસ બ્લડ બેંક, રાજપીપળા, ડિસ્ટ્રિક્ટ નર્મદા।